વિવાદિત નિવેદન મામલે રૂપાલાનો વિરોધ કરવા આવેલા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેમની બોપલ પોલીસે એટલે કે મહિપાલસિંહ મકરાણાની અટકાયત કરી. આ પહેલા તેમણે કહ્યું કે જો એક રૂપાલાને છોડવા ભાજપ તૈયાર નથી તો અમે પણ કમલ કા ફૂલ અમારી ભૂલ અભિયાન ચલાવીશું. ત્યારે આ સમાચારને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા બિરેન જાધવ લાઈવ જોડાઈ ગયા છે. બિરેન, એક તરફ ક્ષત્રિય આગેવાનો રાજ્યભરમાં વિરોધ કરી રહ્યા છે અને બીજી તરફ હવે જ્યારે રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ પણ જ્યારે આવ્યા છે ગુજરાત અને સાથે સાથે તેમને જ્યારે આજે અટકાયત કરવામાં આવી તેના કેવા ઘેરા પ્રતિઘાત પડ્યા છે અને ખાસ કરીને મહિપાલસિંહ દ્વારા શું કહેવામાં આવ્યું? પ્રીતિ, વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ વિવાદ હવે વધુ વકરી રહ્યો છે. કારણ કે આ વાત હવે ફક્ત ગુજરાત સુધીની નથી રહી. કારણ કે જ્યારે મકરાણા અહીંયા આવ્યા હતા તે દરમિયાન અહીંયા તેમની અટકાયત થઈ અને ત્યારે તેઓએ નિવેદન પણ આપ્યું કે ફક્ત હવે આ ગુજરાત નહીં પરંતુ અલગ અલગ 24 રાજ્યોમાં આના ઘેરા પ્રત્યાઘાત પડશે. અત્યારે હાલ અમે જે સ્થળે છીએ કે જ્યાં 7 જેટલી જે ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તેમણે ગઈકાલે એ વાત કહી હતી કે જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવી તો તેમના દ્વારા જોહર કરવામાં આવશે. અત્યારે હાલ તે મહિલાઓ આ ઘરની અંદર છે અને ઘરની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને તમામ મહિલાઓને અત્યારે નજર કેદ કરવામાં આવી છે. કારણ કે તેઓએ એમ કહ્યું હતું કે 11 કલાકે તેઓ અહીંયાથી નીકળીને કમલમ ખાતે જશે અને કમલમ ખાતે તેઓ જોહર કરશે. અમે નજીક પણ જઈશું અને આપને દ્રશ્યો પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું કે આ જે બંગલો છે આ બંગલાની અંદર આજે જે 7 મહિલાઓ છે તેઓ અંદર છે અને પોલીસ જે છે તે અત્યારે બહાર ખડકી દેવામાં આવી છે અને કોઈપણ મહિલાઓને અહીંયાથી બહાર જવા નહીં દેવામાં આવે. કારણ કે ગઈકાલે જ તેઓએ એ પ્રકારની વાત મીડિયા સમક્ષ મૂકી હતી કે જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ નહીં રદ થાય તો અમે 7 મહિલાઓ જોહર કરીશું. અને ગઈકાલે તે મહિલાઓ દ્વારા જે પોતાના હાથમાં મહેંદી છે તે મૂકી હતી અને આજના દિવસે તેઓ તેમના લગ્નના જોડામાં તૈયાર થવા માટે પણ તેઓએ તૈયાર હતા અને અહીંયાથી નીકળીને તેઓ કમલમ ખાતે પહોંચવાના હતા. પરંતુ જોહર એક એવી છે કે જેનો કોઈપણ ભોગે સમર્થન ન કરી શકાય અને તેને જ લઈને પોલીસ દ્વારા અત્યારે હાલ અહીંયા બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને કોઈપણ મહિલાઓને અહીંયાથી બહાર જવા દેવામાં નહીં આવે. મહિપાલસિંહ જે મકરાણા ટૂંક સમય પહેલાં અહીંયા તેઓ આ મહિલાઓને સમજાવવા માટે પહોંચ્યા હતા પરંતુ તેમને પણ અંદર પ્રવેશ આપવા દેવામાં નથી આવ્યો અને તમામ જે તેમની સાથેના કાર્યકર્તાઓ હતા, કરણી સેનાના કાર્યકર્તાઓ હતા, તમામ લોકોની અટકાયત કરી દેવામાં આવી છે. અત્યારે હાલ તો તેમને પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે અને જોકે 4 વાગ્યાનો સમય છે. પ્રીતિ, ગઈકાલે એ પ્રકારની વાત હતી કે 4 વાગ્યાના સુમારે જે મહિલાઓ છે તે અહીંયાથી નીકળશે અને જોહર કરવા માટે કમલમ જશે. જોકે અત્યારે હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે, કોઈપણ મહિલાને બહાર જવા દેવામાં નહીં આવે અને જો કદાચ અહીંયાથી તેઓ નીકળવાનો પ્રયાસ પણ કરશે તો પોલીસ તેમની અટકાયત કરે તે પ્રકારની શક્યતાઓ પણ છે. કારણ કે દ્રશ્યો આપ જોઈ શકો છો, આ સમર્પણ બંગલો છે બોપલ ખાતેનો કે જ્યાં અત્યારે હાલ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવે. પણ અનિચ્છનીય ઘટના ન બને તેનું પૂરેપૂરું ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું છે અને હવે 4 વાગી ગયા છે. કયા પ્રકારની સ્થિતિ થાય છે તે ટૂંક સમયમાં ખ્યાલ આવશે. પ્રીતિ જી, બિલકુલ, હવે ખ્યાલ આવશે કે આગળની સ્થિતિ કેવા પ્રકારની હશે. પરંતુ હાલ કારણ કે તેમને મનાવવા માટે અન્ય જે ક્ષત્રિય આગેવાનો છે તેમણે પણ અપીલ કરી છે કે તેઓ જોહર ન કરે, સાથે સાથે મહિપાલસિંહ મકરાણા જેઓ પણ પહોંચ્યા હતા તેમને ખાસ કઈ કઈ વાતો કહી હતી? બિલકુલ, તેમણે સ્પષ્ટ માંગ કરી હતી કે પરસોત્તમ રૂપાલા છે તેમની ટિકિટ જે છે તે રદ થવી જોઈએ અને જો તેમની ટિકિટ રદ નહીં થાય તો તેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાત નહીં પરંતુ દેશના 24 રાજ્યોમાં પડશે. આ સ્પષ્ટ ચીમકી તેમણે ઉચ્ચારી હતી કારણ કે રાજસ્થાનથી તેઓ આવ્યા છે અને રાષ્ટ્રીય કરણી સેનાના તેઓ અધ્યક્ષ છે અને તેના જ કારણે તેમનો બહોળો વર્ગ છે અને તેમને સપોર્ટ કરવા માટે પણ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા હતા. મહત્ત્વની બાબત, તેઓ અહીંયાથી રાજકોટ પણ જવા રવાના થવાના હતા પરંતુ પોલીસે અત્યારે હાલ તો તેમની અટકાયત કરી છે. દ્રશ્યો આપને અમે ફરીથી બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીંયા ટૂંક સમયમાં જે મહિલાઓ છે તે બહાર આવવાનો પ્રયાસ કરી શકે છે. કારણ કે ગઈકાલે તેઓ એ પ્રકારની વાત કરી હતી કે 4 વાગ્યાના સુધી અહીંયાથી નીકળશે અને અહીંયાથી નીકળીને તેઓ કમલમ ખાતે જશે. પરંતુ અત્યારે હાલ જે પ્રકારથી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પોલીસનો કાફલો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત, તેમને અહીંયાથી બહાર નીકળવા દેવામાં નહીં આવે. કારણ કે સવારથી જ તેમને અહીંયા નજર કેદ કરવામાં આવ્યા છે અને તેના જ ભાગરૂપે અત્યારે હાલ તમામ મહિલાઓ અંદર છે. જોકે તેમના જેટલા પણ સગા સંબંધીઓ છે તેમને એક બાદ એક મળવા આવી રહ્યા છે પરંતુ કોઈપણ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવશે તો તેમને અંદર પ્રવેશ દેવામાં નહીં આવે અને તેને લઈને જ્યારે
મહેપાલસિંહ મકરાણા અહીંયા પહોંચ્યા તેમના સમર્થકો સાથે, ત્યારે તેમને બહારથી જ અટકાવી દેવામાં આવ્યા અને બહારથી તેમની અટકાયત કરી દેવામાં આવી હતી. પ્રીતિ, કારણ કે આ મહિલાઓ, આપે કહ્યું કે 7થી વધુ મહિલાઓ છે ઘરની અંદર, શું એમને પોલીસ સાથે કોઈ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, તેમણે બહાર આવવા માટે કોઈ અપીલ કરી? હજુ સુધી મહિલાઓ સાથે સંપર્ક થયો નથી. સવારથી જ તેમને અહીંયા ઘરની અંદર નજરકેદ કરવામાં આવ્યા છે. તેમને બહાર પણ નથી આવવા દેવામાં આવી રહ્યા કે ના મીડિયા સમક્ષ પણ તેમને હાજર કરવામાં આવી રહ્યા છે. જોકે તેમના સમર્થકો અને તેમના સગા સંબંધીઓ અહીંયા પહોંચી રહ્યા છે અને તેમને સમજાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. ગઈકાલે પણ આપણી સાથે તે મહિલાઓએ વાત કરી હતી ત્યારે તેમને કહ્યું હતું કે સમાજના ઘણા આગેવાનો છે, અન્ય સમાજના પણ આગેવાનો છે, કે તેમના દ્વારા તેમને સમજાવવામાં આવી રહ્યું છે, પરંતુ તેમને નિર્ણય પર તેઓ અને કોઈપણ પ્રકારની સમજૂતી તેઓ કરવા માગતા નથી. ફક્ત ને ફક્ત જો સરકાર માનશે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થશે તો જ મહિલાઓ જે જોહર છે તે નહીં કરે. પરંતુ આખરે જ્યારે ટિકિટ રદ નથી થઈ રહી, એક તરફ પરસોત્તમ રૂપાલા પોતાનો જે પ્રચાર છે તેની શરૂઆત કરી છે, ત્યારે મહિલાઓ પણ રોષે ભરાયા છે અને તેઓ અત્યારે હાલ પણ જોહર કરવા માટે તૈયાર છે. હા, જે સંવાદદાતાએ દ્રશ્યો બતાવ્યા, આ દ્રશ્યો છે અમદાવાદના બોપલ વિસ્તારના, જ્યાં સમર્પણ બંગલોમાં કે જ્યાં મહિલાઓ, 7થી વધુ મહિલાઓ ક્ષત્રાણીઓ કે જે જોહર કરવા માટેની તૈયારીઓ જેમણે બતાવી હતી, જેમણે મહેંદી મૂકી શણગાર કર્યો હતો અને જોહર કરવા માટે તેમણે કહ્યું હતું. જોકે તેમણે નજરકેદ આજ સવારથી જ કરી દેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા અહીં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેના માટેનો બંદોબસ્ત હાલ કરી દેવામાં આવ્યો છે. પરંતુ આ વચ્ચે કારણ કે રૂપાલા વિવાદનો જે વિરોધનો વંટોળ છે તે ખૂબ વધી ગયો છે. એકલની સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ આજે જ્યારે ગુજરાત પહોંચ્યા તેમની પણ અટકાયત કરવામાં આવી. શાહીબાગ હેડક્વાર્ટર બહાર ક્ષત્રિયો ભેગા થવા લાગ્યા છે એક તરફ, અને બીજી તરફ અહીં ક્ષત્રાણીઓ કે જે જોહર કરવા માટેની તૈયારીઓ બતાવી રહી છે, ટૂંક સમયમાં કદાચ તેમના તરફથી પણ કોઈ સમાચાર મળી શકે તેમ છે. હાલ તો બોપલમાં જે ક્ષત્રાણીઓ છે તેમને નજરકેદ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લા ભાજપમાં ચાલી રહેલ વિરોધને ડામવા જિલ્લા ભાજપ પ્રમુખે પત્ર લખી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો.